આપણે ધોરણ 4 માં પહેલું ચેપ્ટર પૂર્ણ કરી ગયા. હવે આવે છે બીજું ચેપ્ટર લાંબુ અને ટૂંકું. બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે એના વિશેની માહિતી છે. તો જો આ બધા બિંદુઓ તમને દેખાય છે અહીંયા કને, તો કે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે એના વિશેનું પૂછ્યું છે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો તે કેટલા સેમી છે. હવે તેને માપપટ્ટીથી માપો, તમે સાચું અનુમાન કર્યું. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું છે ને આપણે અનુમાન કરવાનું છે. ધારો કે છે ને મને આ બે નજીક દેખાય છે તો હું એવું અનુમાન કરી શકું કે આ બંને છે ને એક સેમીના છે. કેટલા સેમી દૂર છે અંતર? એક સેમી છે, બરાબર. અને એવી જ રીતે હું જો ઈ અને એનનું કરું તો કે આના કરતાં જો ઈ અને એન આ ઓ અને ડી કરતાં છે ને ઈ અને એન છે ને ત્રણ ગણું વધારે દેખાય છે, તો હું એમ અનુમાન કરી શકું કે આનું 3 સેમી છે અને આનું 1 સેમી છે, બરાબર. હવે જુઓ એમ કહે છે કે તમારું અનુમાન કર્યા પછી માપપટ્ટીથી માપો કે અનુમાન સાચું હતું કે ખોટું હતું. તો આપણે માપપટ્ટીથી માપી લઈએ. તો કે ઓ અને ડીનું મેં 1 અનુમાન કર્યું હતું, તો જુઓ 1 અનુમાન આવે છે 1 સેમી, તો કે સાચું છે. એના પછી ઈ અને એનનું કેટલું કર્યું હતું? 3 સેમી કર્યું હતું, તો જુઓ 3 સેમી આવે છે, તો કે હા આવે છે, તો કે અનુમાન કેવું છે? સાચું છે. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? તમારો જવાબ ચકાસો. હવે જો અહીંયા કને છે ને સૌથી છેલ્લું કયું આપેલું છે? ઓ આપેલું છે, અને આ બાજુ ખૂણામાં છે એચ અને અહીંયા ખૂણામાં છે એમ. તો એનો મતલબ એમ કે કાં તો ઓ અને એચ દૂર હશે અને અથવા તો ઓ અને એમ હશે. તો આપણે બંનેમાં ડાઉટ છે તો માટે શું કરીશું આપણે? તો કે પહેલાં માપી લઈએ. તો કે જો માપશું ને તો ઓ અને એચનું કેટલું આવે છે? 9.5 આવે છે, 9 ને પાછળ 5 લીટા એટલે. અને ઓ અને એમનું માપીએ હવે તો એનું કેટલું આવે છે? ઓ અને એમનું જુઓ કેટલું આવે છે? 10 સેમી આવ્યું. જુઓ 10 સેમી દેખાય છે. તો કયું દૂર હશે સૌથી? તો કે ઓ અને એમ દૂર હશે. અને કેટલા સેમી? તો કે 10 સેમી. હવે એવી જ રીતે કયા બે બિંદુ એકબીજાથી સૌથી વધુ નજીક છે? તો કે એ તો આપણે ખબર જ છે, સૌથી પહેલાં જ આપણે જોયું હતું કયા નજીક છે, તો કે ઓ અને ડી. અને કેટલા સેમી છે એ? તો કે 1 સેમી. હવે જુઓ પાછળ તો કે શું કીધું છે કે નાની રેખાનું વાત આપેલી છે. તો કે અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો. તેમણે ભોંયતળીએ એક રેખા દોરી. બિરબલ, અહીં રેખા દોરેલી છે તે રેખાને તું ભૂસે વગર નાની રેખા કરી આપ. અને બિરબલ શું કરે છે? તો કે હવે તમારી રેખા નાની થઈ ગઈ, એટલે કે રેખા નાની કરી આપે છે. અને અહીંયા કને અકબરની અને બિરબલની રેખા દોરેલી છે. ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. શું તમે બિરબલ જેવા ચતુર બની શકો? તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો. જરા વિચાર કરી અને પ્રયત્ન કરો કે રેખા સૌથી લાંબી છે. તો જુઓ અહીંયા તમને 2 રેખા દેખાય છે. તો એનો મતલબ એમ કે અકબરે જે રેખા દોરી છે ને નાની, આ બીજી રેખા બિરબલની છે. તો શું કર્યું કે અકબરે શું કીધું હતું? તો કે રેખા છે ને ભૂસ્યા વગર નાની કરી આપ. કે આ જે રેખા છે ને એને ભૂસવાની નથી, તો ભૂસ્યા વગર નાની કઈ રીતે થાય? તો બિરબલે શું કર્યું? તો કે એ જે રાજાએ રેખા દોરી હતી ને એની નીચે એક બીજી રેખા દોર નાખી. અને એ રેખા કેવી દોરી? તો કે આના કરતાં મોટી દોરી, એટલે આ રેખા નાની થઈ ગઈ. તો એ હતી એ બિરબલની ચતુરાઈ. હવે કીધું છે પ્રયત્ન કરો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. જો આ ઢીંગલી જે દેખાય છે ને એનો આ હાથ છે ને એ ટૂંકો છે, તો આ હાથ છે ને એ શું કરવાનું છે? એના કરતાં 1 સેમી લાંબો બનાવવાનો છે. તો હવે આપણે પહેલાં માપશું કે આ કેટલા સેમી થાય છે. જુઓ કેટલા સેમી થાય છે? 1.5 સેમી થાય છે. તો બીજો હાથ છે ને 1 સેમી લાંબો, એટલે 1 સેમી લાંબો એટલે કેટલા થશે? 2.5 સેમી થશે. તો આપણે બીજો હાથ કેટલાનો કરવાનો? 2.5 સેમીનો કરવાનો, એટલે અહીંયાથી અહીંયા સુધીનો. પછી બીજું કીધું છે કે આપેલ કપ કરતાં 1 સેમી નાનો કપ દોરો. તો આપણે જોશું કે આ કપ કેટલાનો છે? તો કે આ કપ છે 2.5 સેમીનો છે. કેટલાનો છે? 2.5 સેમીનો. તો એનાથી એક સેમી નાનો, એટલે 1 સેમી નાનો એટલે કેટલો થશે? 1.5નો. તો આપણે બીજો કપ છે એ કેટલો દોરવાનો છે? 1.5નો, એટલે આશરે અહીંયા સુધીનો દોરવાનો રહેશે. પછી છે કે આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. હવે જો આ સાવરણી કેટલાની છે? 5 સેમીની થાય છે. એનાથી અડધા માપની એટલે 2.5ની, બરાબર. તો આપણે એનાથી અડધા માપની લઈએ, 2.5માપની અહીંયા કને બીજી સાવરણી દોરવાની રહેશે. એના પછી શું કીધું છે? તો કે આપેલ વાળ કરતાં બમણા માપનો વાળ દોરો. હવે જો અહીંયા તમને વાળ દેખાય છે ઝીણો અમથો, તો પહેલાં આપણે માપીએ કે એ કેટલાનો છે. તો કે જે ઢીંગલો છે ને એનાથી આપણે ટાલ ઉપર 0 રાખશું ફૂટપટ્ટીથી, અને એનો વાળ છે ને એ ક્યાં રાખશું? તો કે જુઓ ક્યાં આવે છે? 1.5 સેમી ઉપર આવે છે, બરાબર. તો એનાથી બમણો એટલે વળી પાછો અડધામાં આપણે અડધો ઉમેરશું, તો કેટલું થશે? 1 સેમી, એટલે અહીંયા આવશે.
કોષ્ટકેનો વાર કેટલો દોરવાનો છે આપણે 1 સેમીનો દોરવાનો છે બરાબર હવે એવી જ રીતે સાતે પોથીમાં આપેલું છે તો કે સાતે પોથીમાં શું આવે છે તો કે સૌથી લાંબો કયું છે તેના નીચે આપેલ ક્રમ ઉપર રાઉન્ડ કરો તો જો તમને દેખાય છે સૌથી નાનું કયું સૌથી મોટું કયું છે લાંબુ કયું છે તો કે ડ બરાબર તો એના ઉપર આપણે રાઉન્ડ કરવાનો પછી આના ઉપરથી નીચેના પ્રશ્નો છે કે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે તો આપણે દેખાય જ છે બિંદુઓ કયા છે તો કે ડી અને ઈ અને કેટલા સેમી છે તો કે ફૂટપટ્ટીથી ફરી પાછું આમ માપી લેવાનું એટલે કેટલા સેમી આવે છે 1 સેમી આવે છે તો કે 1 સેમી કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે તો કે કયા દૂર છે એફ અને કે દેખાય છે જે ખૂણામાં હોય ને એકબીજાથી દૂર હોય એફ અને કે દૂર છે હવે કેટલા સેમી છે તો જો આપણે માપીએ કેટલા સેમી આવે છે 7 સેમી આવે છે તો કે 7 સેમી દૂર છે પછી એવી જ રીતે એ અને બી બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર તો ફરી પાછું આપણે એ અને બી નું આપણે અંતર માપશું કેટલા સેમી થાય છે 6 સેમી તો કેટલા લખવાના અહીંયા 6 સેમી પછી બિંદુ X થી કયું શહેર સૌથી નજીક છે જો કયું નજીક દેખાય છે તમને A B C કે D તો આપણે જોશું એના ઉપરથી ખબર પડી જશે કે એ શહેર નજીક છે અને જો ના ખબર પડતી હોય એવી રીતે તો આપણે શું કરવાનું તો કે માપ પટ્ટીની મદદથી બધા શહેર માપી લેવાના અને પછી લખવાનું તો કે એ શહેર નજીક છે અને દૂર કયું દેખાય છે તમને તો કે ડી શહેર સૌથી દૂર છે એના પછી છે માપન કયા એકમમાં કરશો તો કે સેમી મીટર અને કિમી તો કે જો અહીંયા માપન આપેલું છે તો શું કરવાનું છે તો કે સેમીમાં મીટરમાં કે કિમીમાં શેમાં માપન થશે તો કે સેમીમાં ક્યારે થાય તો કે કોઈ પણ નાની વસ્તુ હોય જેમ કે પેન્સિલ છે રબર છે ફૂટપટ્ટી છે તો એને સેમીમાં મપાશે જ્યારે કોઈ પણ મોટી વસ્તુ હશે તો એને મીટરમાં એટલે કે કાપડ છે કે કોઈ પણ રૂમનું માપ હોય બગીચાનું માપ હોય એ મીટરમાં અને કિલોમીટર ક્યારે આવશે કિમી તો કે જ્યારે કોઈ પણ બે શહેર વચ્ચેનું કે બે સ્થળ વચ્ચેનું અંતર આપેલું હશે ને ત્યારે કિમીમાં મપાશે હવે પેન છે એ નાની વસ્તુ છે એટલે સેમીમાં આવશે પછી બાગ છે એ મેં તમને કીધું અગાઉ શેમાં આવશે મીટરમાં સાયકલ પણ મીટરમાં કુતુબ મિનારની ઊંચાઈ તો કે મીટરમાં પછી ઘરની ઘરથી બસ સ્ટેશનનું અંતર જો અંતર આવ્યું વચ્ચે તો અંતર શેમાં આવશે કિમીમાં આવશે બરાબર એના પછી છે કે તમારી ઊંચાઈ તો કે આપણી ઊંચાઈ શેમાં આવે મીટરમાં આવે 500 રૂપિયાની નોટની લંબાઈ તો કે નોટ નાનકડી હોય એટલે સેમીમાં આવશે પછી ગુજરાતથી રાજસ્થાનનું અંતર તો કે ફરી પાછું અંતર પૂછ્યું તો કે અંતર શેમાં આવે કિમીમાં આવશે ઝાડની ઊંચાઈ એ મીટરમાં અને ક્રિકેટ પીચની લંબાઈ પણ મીટરમાં એના પછી આપણે ચોપડીમાં જોઈએ ને એ જ રીતનું છે કે હાથની લંબાઈમાં 1 સેમી વધારો કરો હવે ઓમાં શું હતું કે બીજો હાથ દોરવાનો હતો જ્યારે આમાં 1 સેમીનો વધારો કરવાનો છે તો અહીંયા કને જો આ ઢીંગલી આપેલી છે ને એ કેટલા સેમીની છે હાથ છે 1.5 સેમીનો તો આપણે અહીંયા હાથ કેટલાનો કરવાનો છે 2.5 સેમીનો કે જે મેં દોરેલું જ છે પછી કપમાં શું કીધું છે 1 સેમી નાનો કરો તો અહીંયા કપ આપેલો છે 3 સેમીનો તો અહીંયા હું કપ 1 સેમી નાનો એટલે કેટલા સેમીનો કરીશ 2 સેમીનો પછી ઝાડુની લંબાઈ અડધી કરો તો જો ઝાડુ છે ને અહીંયા કેટલા સેમીનું છે પહેલાં આપણે જોઈ લઈએ તો જો 6 સેમી આવે છે એની અડધી કરો એટલે અડધી કરવાની મતલબ 6/2 તો કેટલી થશે 3 થશે અને અડધી એટલે તો આપણે કેટલા દોરવા પડશે કેટલી કરવી પડશે 3 સેમીની દોરવું પડશે ઝાડુ અહીંયા પછી પેન્સિલ 3 સેમી નાની કરો હવે પેન્સિલ જોવો અહીંયા કેટલું આપેલું છે 6 સેમી છે પેન્સિલ તો શું કીધું છે કે 3 સેમી નાની કરો 6 પેન્સિલ છે 6 સેમી છે 3 સેમી નાની કરશું તો કેટલી બચશે 3 સેમી બચશે એટલે આપણે બાકીની જે પેન્સિલ છે કેટલા સેમી દોરવાની 3 સેમી પછી માથાનો વાર 2 ગણો કરો માથાનો વાર જો અહીંયા કેટલો આપેલો છે અડધો છે તો એના 2 ગણો એટલે અડધો ગુણ્યા 2 એટલે 1/2 2 તો 2 ઉડી જશે એટલે 1 આવશે તો કેટલા સેમીનો કરવાનો આપણે 1 સેમીનો કરવાનો બરાબર તો આ માથાનો વાળ અહીંયા સુધીનો થશે 1 સેમીનો તો આટલું હતું હવે જો એના પછી શું આવે છે કે બાઉન્ડ્રીનું માપન દોરીની મદદથી કરો અને લખો તો જો હું અહીંયા કને એક દોરો લઉં છું કે જેમાં એક મોટી ગાંઠ વારેલી છે તો એ ગાંઠને છે ને હું અહીંયા કને આજે એક લીટો કરીશ ને અહીંયા રાખી દઈશ બરાબર એટલે ખબર પડે આપણે કે મેં અહીંયાથી માપ્યું હતું ને દોરી અહીંયા સુધી આવી હતી જેવી રીતે આ દોરેલું છે ને એ જ રીતે તમારે આવી રીતે દોરીને આના ઉપર આવી રીતે ગોઠવતું જવાનું આમ જો ગોઠવતું જવાનું છે એ જ રીતે અને ક્યાં સુધી તો કે છેક અહીંયા સુધી બરાબર હવે અહીંયા સુધીનું થાય છે ક્યાં કનેથી તો કે આ ગાંઠથી કરી અને અહીંયા સુધીનું આવે છે તો હવે હું માપીશ ફૂટપટ્ટીમાં કેટલા સુધીનું થાય છે એ જો શૂન્ય ઉપર રાખ્યો જ્યાં આવ્યું ત્યાં અને આ ક્યાં આવે છે જુઓ જો આ ગાંઠવાળો ભાગ ક્યાં આવે છે
12 સેમી ઉપર આવે છે બરાબર આર્યો ગાંઠવાળો ભાગ તો ક્યાં આવે છે 12 સેમી ઉપર આવે છે તો એનો મતલબ એમ કે આ કેવું છે 12 સેમી એવી જ રીતે તમે પણ કોઈ દોરો હોય નાનકડો એ લઈ અને આ માપી લ્યો તો કેટલા સેમીનું થશે 12 સેમીનું હવે લીટીઓનું માપન કરી અને લંબાઈ લખવાની છે તો શું આવશે તો કે આવી રીતે જે લીટી આપેલી છે ને એનું માપ કરવાનું કેટલા સેમી દેખાય છે 6 સેમી પછી આ કેટલા સેમી છે 4 સેમી તો તમારે અહીં લખવાનું 6 સેમી અને 4 સેમી પછી આના મુજબની લીટી દોરવાની 6.4 ની તો જો 6.4 ની લીટી કઈ રીતે દોરાશે એક લીટી તમને હું દોરી દઈશ બાકીની તમારે જાતે દોરવાની પહેલા શૂન્ય ઉપર રાખવાનું અને 6.4 એટલે 6 પછી 4 લીટા 1 2 3 અને 4 જો આ 4 લીટા છે ને અહીંયા સુધીના તો અહીંયા સુધીની મારે શું કરવાની છે લીટી દોરવાની છે બરાબર એવી જ રીતે 9.3 ની તમે જાતે દોરજો હવે 5x5 સેમીનો ચોરસ દોરો 5x5 સેમીનો એટલે તો કે એની લંબાઈ ને પહોળાઈ બંને 5 હોય તો કે અહીંયાથી કરી અને અહીંયા સુધી 5 સેમીનું થયું સેમી જ રીતે અહીંયાથી કરીને અહીંયા સુધી 5 સેમીનું સેમી જ રીતે આખો ચોરસ કહેવાનું બધી સેમ બધી બાજુ કેવી હોવી જોઈએ 5 5 5 સેમી પછી 7x5 સેમીનો લંબચોરસ તો શું કરવાનું તો કે બે સામેની બાજુ કેવી હશે 7 7 સેમીની હશે જ્યારે આ બાજુની બે સામેની બાજુ 5 સેમીની એટલે આ 7ની અને આ 5ની એટલે પહેલાં આ 7ની દોરવાની પછી આ 5ની દોરવાની ફરી પાછી આ 7ની દોરવાની ફરી પાછી આ 5ની દોરવાની એટલે શું થઈ જશે 7x5નો લંબચોરસ હવે એના પછી છે ને જો તમને મેં સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન નંબર 6 સુધી કરાવ્યું હવે પ્રશ્ન નંબર 7 અને 8 તો તમને હું અગાઉ કરાવી દઈશ હવે એના પછી પ્રશ્ન નંબર 9 આવે છે કે જે તમને આવી જ રીતે કરવાનું છે કે અંતર શોધવાનું કે ઘરથી શાળા સુધીનું કુલ અંતર કેટલું છે ઘરથી શાળા સુધીનું તો જો ઘરથી આપણે મંદિર જશું એટલે 5 કિમી પછી મંદિરથી બજાર જશું એટલે 3 કિમી બજારથી બસ સ્ટેશન 8 કિમી બસ સ્ટેશનથી શાળા 6 કિમી એટલે 5 ને 3 8 8 ને 8 16 16 ને 6 22 તો કેટલા કિમી થશે ઘરથી શાળા 22 કિમી પછી બજારથી શાળા તો બજાર જુઓ ક્યાં છે આ રહી ત્યાંથી શાળા કેટલી થશે તો કે 8 કિમી અને 6 કિમી આ એટલે કેટલી થશે 14 કિમી એટલે કેટલા આવશે અહીંયા 14 કિલોમીટર પછી મંદિરથી બસ સ્ટેશન મંદિર છે ત્યાંથી બસ સ્ટેશન તો જો મંદિરથી બજાર છે 3 કિમી અને બજારથી પણ બસ સ્ટેશન છે 8 કિમી એટલે 8 ને 3 11 એટલે મંદિરથી બસ સ્ટેશન કેટલું થશે 11 કિમી પછી એવી જ રીતે છેલ્લો પ્રશ્ન છે ચોથો કે મંદિરથી શાળા સુધીનું કુલ અંતર અને બસ સ્ટેશનથી શાળા સુધીનું કુલ અંતર વચ્ચેનો તફાવત મંદિરથી શાળા તો જો મંદિરથી શાળા તો કે 3 8 એટલે 11 11 ને 6 17 થયા મંદિરથી શાળા 11 17 કિલોમીટર છે અને બીજું હતું બસ સ્ટેશનથી શાળા તો કે બસ સ્ટેશનથી શાળા કેટલું છે 6 કિમી છે એના વચ્ચેનો તફાવત પૂછ્યો છે તો તફાવત પૂછે તો શું કરવાનું આપણે બાદબાકી કરવાની તો કેટલા સેમી થશે 11 એટલે આ જે ઉપરનો જે ચોથો પ્રશ્ન છે એમાં કેટલા સેમી આવશે કેટલા કિમી આવશે તો કે 11 કિમી બરાબર તો આપણે આટલું વિડીયોમાં જોયું કે જે તમારે સ્વાધ્યાય પોથીમાં મેં કરાવ્યું છે ને આ બધું પહેલેથી કે પ્રશ્ન નંબર 1 2 પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 5 આ પ્રશ્ન નંબર 6 અને પાછળ પ્રશ્ન નંબર 9 એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે સ્વાધ્યાય પોથીની અંદર જ કરવાનું છે